नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे धोरण 5 द्वितीय सत्रमां स्वाध्याय पोथी मां पाठ 13 स्वच्छता વિશે આપણે આજે ભણીશું। આશા કરું છું કે આગળના પાર્ટ 1 અને 2માં આપેલું હોમવર્ક તમે જરૂરથી પૂર્ણ કર્યું હશે। તો આજે આપણે પાર્ટ 13 સ્વચ્છતા સ્વાધ્યાય પોથીમાં લખીશું। તો એમાં પ્રશ્ન 1 છે, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, अजय ने मोहल्ले को अपने खाली जगह पर बुलाया। अजय मोहन ने क्यारे बोलाव्यो? तो जवाब आवशे जन्मदिन पर बुलाया। अजय मोहन ने तेना जन्मदिवस पर बोलाव्यो। बीजू, कुछ दूरी पर उसे एक खाली जगह दिखाई दिया। जवाब में शू आवशे? કૂડાદાન। પાઠમાં આવે છે ને કૂડાદાન, એટલે કચરા પેટી। એટલે થોડેક દૂર એને એક કચરા પેટી દેખાઈ ગઈ। ત્રીજા નંબર પર, મોહનને દેખા ખાલી જગ્યા મેં કૂડે કે કારણ પાણી રુકા હુઆ હૈ। પાણી ક્યાં રુકેલું હતું? તો નાલીઓ મેં। તો શું આવશે જવાબમાં? આવશે નાલીઓ મેં। મોહને જોયું નાલીઓમાં કચરાના કારણે પાણી અટકાઈ ગયું હતું। ચોથું, અજય કી ખાલી જગ્યા બીમાર થી। અજયનું કોણ બીમાર હતું? દાદી। અજયની દાદી બીમાર હતી। પાંચમું, ગંદકી બહુત સે રોગો કી જડ હે। રોગોની શું છે? ગંદકી જળ છે। જવાબમાં આવે છે જળ। ગંદકી ઘણા બધા રોગોનું કારણ છે। ખાલી જગ્યા કા ના નગર કો સ્વચ્છ રખના હે। ખાલી જગ્યાનું નામ નગરને સ્વચ્છ રાખવાનું છે, તો નગરપાલિકાનું, નગરપાલિકાનું કામ નગરને સ્વચ્છ રાખવાનું છે। દેખતે હી દેખતે પૂરા ખાલી જગ્યા સ્વચ્છ હો ગયા। જવાબમાં શું આવશે? મોહલ્લા। જોતા જોતા જ મોહલ્લો સ્વચ્છ થઈ ગયો। આઠમું, કુછ લોગ સડક પર હી કૂડા ફેંક દેતે હૈ। જવાબમાં શું આવશે? શું ફેંકી દે છે? તો રસ્તા પર કૂડા। તો ઘણા લોકો રસ્તા પર જ કચરો ફેંકી દે છે। અહીં આપણી ખાલી જગ્યા પૂરી થાય છે। આગળ આપણે પ્રશ્ન 2 જોઈશું। પ્રશ્ન 2માં ખરા છે કે ખોટા તે જણાવવાનું છે વાક્ય। એમાં પહેલું, કેતન કૂડા કૂડેદાન મેં નહીં ડાલતા। કેતન કચરો કચરા પેટીમાં નથી નાખતો। તો જવાબમાં શું આવશે? ખોટું। દીપાલી ખાને સે પહેલે હાથ ધોતી હૈ। ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ, તો શું આવશે? સાચું। તનિષ હર રોજ નહાતા હૈ। તનિષ દરરોજ નહાય છે, રોજ નહાવું જોઈએ આપણે, એના માટે આવશે સાચું। સવિતા પહેને હુએ કપડો સે અપને ગંદે હાથ પોછતી હૈ। આ કેવી આદત છે કે સવિતા તેના પહેરેલા કપડાથી તેના હાથ સાફ કરે છે। આ સારી આદત છે કે ખરાબ? તે કઈ આદતમાં આવે? ખરાબ આદતમાં। તેના માટે શું આવશે? ખોટું। અશ્વિન મેદાન મેં ઇધર ઉધર થૂકતા હે। અશ્વિન મેદાનમાં અહીં તહીં થૂકે છે। આ કેવી આદત છે? ખરાબ આદત છે, ખોટી વ્યવહાર છે। તો શું આવશે અહીંયા જવાબમાં? આવશે ખોટું। આશા નિયમિત બ્રશ કરતી હૈ। આશા નિયમિત બ્રશ કરે છે,
રોજ આપણે બ્રશ કરવું જોઈએ એ કેવી આદત કહેવાય? સારી આદતને ચોખ્ખી આદત કહેવાય. તો શું આવશે જવાબમાં? સાચું. રાહુલ સ્વચ્છ હોકર નિયમિત પાઠશાળા જાતા હે. રાહુલ સ્વચ્છ એટલે નહીં ધોઈને, સ્વચ્છ કપડાં પહેરી, સ્વચ્છ થઈને, નિયમિત એટલે દરરોજ નિશાળે જાય છે. તો જવાબ આવશે સાચું. આ સારી આદતમાં આવે છે. અહીં ખરા અને ખોટા વ્યવહાર પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણમાં એક એક વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. તમારા ચોપડીમાં જે મેં પાઠ ચલાવ્યો એમાંથી જ જવાબ આપવાના રહેશે. એમાં પ્રશ્ન એક, અજય કે મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા ચોપડીના સ્વાધ્યાય અભ્યાસમાં પણ આપેલો છે. તો એમાં તમારે લખવામાં જો ભૂલ થઈ હોય તો આમાંથી જોઈને હિન્દીની નોટમાં સુધારી લેવું. એનો જવાબ આવશે, મોહનને અજય કે મોહલ્લે મેં કૂડેદાન રહી મક્ખિયાં ઓર ચારો ઓર ફેલી ગંદકી દેખી. એટલે સવાલ શું છે, અજય મોહનના મોહલ્લામાં શું જોયું? તો જવાબ છે, મોહને અજયના મોહલ્લામાં કૂડેદાન એટલે કે કચરાપટ્ટીની બહાર ફેલાયેલો કચરો, પછી ભીનક રહી મક્ખિયા એટલે આજુબાજુ ઉડતી માખીઓ, ઓર ચારો ઓર ફેલી ગંદકી દેખી, ચારે તરફ ફેલાયેલી ગંદકી જોઈ. પ્રશ્ન બે, અજય કે મોહલ્લે મેં ગંદકી ક્યાં ફેલી હોવી હતી? આ પણ તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, ચોપડીનો સવાલ છે. તો જવાબ આવશે, લોગ કૂડેદાન મેં કૂડા ન ડાલ કર સડક પર હી ડાલ દેતે થે ઓર સફાઈ કી ચિંતા નહીં કરતે થે, ઇસલિયે મોહલ્લે મેં ગંદકી ફેલી હુઈ થી. એમાં શું સવાલ કીધો છે, અજયના મોહલ્લામાં ગંદકી કેમ ફેલાયેલી હતી? તેનો જવાબમાં શું આવશે, ઘણા લોકો કચરાપેટીમાં કચરો નાખતા ન હતા, રસ્તા પર જ કચરો નાખતા હતા અને સફાઈની ચિંતા કરતા નહોતા. સફાઈ કરીશું નહીં કરીશું કોઈ ચિંતા કરતા નહોતા, એના કારણે મોહલ્લામાં ગંદકી ફેલાયેલી હતી. પ્રશ્ન ત્રણ, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં ક્યાં લે ગઈ? આ સવાલનો સવાલ પણ તમારા ચોપડીમાં આપેલો છે. તો અધ્યાપક એટલે પ્રિન્સિપલ બાળકોને અજયના મોહલ્લામાં કેમ લઈ ગયા? તેના જવાબમાં આવશે, ક્યોકિ વહા ગંદકી ફેલી હુઈ થી, કેમ કે ત્યાં ગંદકી ફેલાયેલી હતી. ઇસલિયે અધ્યાપક બચ્ચો સે ગંદકી સાફ કરવા કર મોહલ્લે વાલો કો સ્વચ્છતા કા પાઠ સિખાના ચાહતે થે. એટલા માટે અધ્યાપક એટલે શિક્ષક બાળકોને ગંદકી સાફ કરવા અને મોહલ્લાવાળોને શેરીવાળોને સ્વચ્છતાનો પાઠ સમજાવવા માગતા હતા. એટલા માટે અધ્યાપક બાળકોને ક્યાં લઈ ગયા હતા? અજયના મોહલ્લામાં. પ્રશ્ન ચોથા નંબરનું, અજય કે મોહલ્લે મેં પાણી સે બદબૂ ક્યાં આ રહી થી? અજયના મોહલ્લામાં પાણીમાંથી દુર્ગંધ કેમ આવતી હતી? અજય કે મોહલ્લે મેં પાણી સે બદબૂ આ રહી થી ક્યોંકિ નાલીઓ મેં કૂડા કે કારણ પાણી રૂકા હુઆ થા. અજયના મોહલ્લામાં પાણીની દુર્ગંધ આવી રહી હતી કારણ કે નાળીઓમાં કચરો ભરાયના કચરાના કારણે પાણી અટકી ગયું હતું. કચરાના લીધે જે પાણી અટકી ગયું હતું તેના લીધે પાણીમાં પણ વાસ આવતી હતી, દુર્ગંધ આવતી હતી. પ્રશ્ન પાંચ,
हम नगर पालिका की मदद कैसे कर सकते हैं? आपने नगर पालिका ने मदद केवी रीते करी शकीए छीए? तो जवाब आवशे, हम कूड़ा कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगर पालिका की मदद कर सकते हैं। तो आपणे नगरपालिकानी मदद केवी रीते करी शकीए छीए? तो आपणे कचरो कचरा पेटीमां नाखीने अने मोहल्लानी सफाई जाते करीने नगरपालिकानी मदद करी शकीए छीए। आमां प्रश्नोना अमुक जवाब थोड़ाक मोटा छे, एटले नाना अक्षरे स्वच्छ अक्षरે व्यवस्थित जग्यानो उपयोग करीने जवाब लखवो। प्रश्न 5 પણ ચોપડીમાં આપેલો છે। આ પ્રશ્ન 6, હમે અપના ઘર ઓર મોહલ્લા ક્યો સાફ રખના ચાહીએ? આપણે આપણું ઘર અને મોહલ્લો કેમ સાફ રાખવો જોઈએ? આ પણ આપણી સ્વાધ્યાય પોથીમાં આપેલો અરે ચોપડીમાં આપેલો છે। હમે અપના ઘર ઓર મોહલ્લા સાફ રખના ચાહીએ ક્યોંકિ गंदगी से अनेक रोग फैलते हैं। अपने अपनो घर अने मोहल्लो એટલે આપણે જ્યાં રહેતા હોય શેરી સોસાયટી એ સાફ રાખવો જોઈએ, કારણ કે ગંદકી થી અનેક રોગો ફેલાય છે। ગંદકીના કારણે ઘણા બધા રોગો ફેલાય છે જેનાથી આપણે બીમાર પડી શકીએ છીએ। પ્રશ્ન 4, નિમ્નલિખિત શબ્દો કે સામાનાર્થી શબ્દ લખીએ, એટલે આ શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે। એમાં પહેલું એમાં છે પ્રથમ, પ્રથમનો સમાનાર્થી અર્થ થાય પહેલા એટલે પહેલું। બીજું છે સ્વચ્છતા, તો સ્વચ્છતાનો સમાનાર્થી થાય સફાઈ। પછી મોહલ્લા, તો એનો સમાનાર્થી શબ્દ થાય છે ગલી અથવા શેરી। ચોથું દિન, તો એનો સમાનાર્થી થાય છે દિવસ। બદબુ, તેનો સમાનાર્થી થાય છે દુર્ગંધ। ઉપહાર, તેનો સમાનાર્થી થાય ભેટ। આપણે જે ઇંગ્લિશમાં ગિફ્ટ કહીએ છીએ ને એને હિન્દીમાં કહેવાય ઉપહાર અથવા ભેટ। હવે આગળ જોઈએ પ્રશ્ન 5, નિમ્નલિખિત શબ્દો કે વિરોધાર્થી શબ્દ લખીએ। શબ્દનો કેવો લખવાનો છે? વિરોધાર્થી શબ્દ, એના વિરોધમાં લખવાનો છે। ઉપર કયા જોયા આપણે? સમાન અર્થવાળા એટલે સમાનાર્થી। તો અહીં આપણે વિરોધાર્થીમાં પહેલું જોઈએ દિન, તો એનો વિરોધાર્થી શબ્દ થશે રાત। બીજું મિત્ર, તો એનો વિરોધાર્થી થશે દુશ્મન। ત્રીજું છે ઉપર, એનો વિરોધાર્થી થશે નીચે। ચોથામાં છે સ્વચ્છતા, તો એનો વિરોધાર્થી થશે અસ્વચ્છતા। પાંચમું છે બદબુ, તેનું થશે ખુશ્બુ। દોષ, છઠ્ઠામાં છે દોષ, તેનું થશે ગુણ। અહીં આપણા વિરોધાર્થી શબ્દ પૂરો થાય છે। પ્રશ્ન 6 જોઈએ, શબ્દ સમૂહ કે લીએ એક એક શબ્દ લખે। શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાનો રહેશે। તો પહેલું છે ફળ આદિ કા આવરણ, ફળ અને તેનું આવરણ, તેનો જવાબ આવશે છિલકા। ફળની ઉપર જે પહેલું આવરણ હોય એ શેનું હોય છે? તેની છાલનું, તો જવાબમાં આવશે છિલકા એટલે ફળ ઉપરની છાલ। બીજું કચરા ડાલને કા પાત્ર, કચરા નાખવાનું પાત્ર, તેને શું કહેવાય છે? કૂડેદાન, કચરા પેટી। સાત દિનો કા સમૂહ, સાત દિવસનો સમૂહ એટલે એને શું કહેવાય છે? સપ્તાહ। આપણે અઠવાડિયું કહીએ છીએ ને ગુજરાતીમાં, સપ્તાહ એટલે સાત દિવસ। પછી પ્રશ્ન 7, સહી વાક્યાંશ ચૂનકર વિધાનો કો પૂર્ણ કીજે। અહીંયા વાક્યો આપ્યા છે, અહીંયા અડધું વાક્ય આપ્યું છે, એ વાક્ય આપણે નીચે ઓપ્શનમાંથી પૂરું કરવાનું રહેશે। મોહન કુછ ઓર આગે બઢા તો ઉસે ખાલી જગ્યા, પછી અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે। એમાં પહેલો ઓપ્શન છે અજય દેખાઈ દયા, બીજો છે એક કૂડેદાન નજર આયા,
પછી ત્રીજું છે બડી બદબુ. અહીં આપણે આને ચોપડી અનુસાર વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. તેનો જવાબ શું આવશે? બડી બદબુ આવી. અજય મોહન જેમ આગળ વધ્યો ત્યારે મોહનને એક બડી એટલે બહુ ખરાબ બદબુ આવી. બીજું, હમ અપને ઘર કે આસપાસ સફાઈ રાખે ક્યોંકી. પછી આવશે ખાલી જગ્યા. તો એમાં પહેલું ઓપ્શન આવશે ઇસસે વૃક્ષ ફેલતે ફૂલતે, એટલે વૃક્ષ એનાથી મોટા થાય છે અને પહોળા એટલે વિશાળ વૃક્ષ થાય છે. સ્વચ્છતા સે રોગ દૂર રહેતે હે, સ્વચ્છતાથી રોગો દૂર રહે છે. ઇસસે દેવતા પ્રસન્ન હોતે, ઘરની આસપાસ સફાઈ રાખવાથી દેવતા પ્રસન્ન થાય છે એમ કહેવા માગે છે. તો આમાંથી જવાબ શું આવશે આપણો? સ્વચ્છતા રાખવાથી વૃક્ષો ઉગે એવું હોતું નથી, અથવા કે દેવતા પ્રગટ થાય એવું પણ હોતું નથી. એટલે એનો જવાબ શું હશે? સ્વચ્છતા સે રોગ દૂર હોતે હે. આપણે ઘરમાં કે આપણી ઘરની આસપાસ સફાઈ રાખીએ તો આપણા ઘરે બીમારી આવે નહીં, રોગો દૂર થાય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રોમાં? પછી આગળ જોઈશું પ્રશ્ન 8. અંગો કે અપને ઉનકે કામ સે જોડીએ. અહીંયા અંગો આપ્યા છે ત્યાં તેનું અહીંયા જવાબમાં તેના કામ આપ્યા છે. આ પણ તમારા ચોપડીમાં છે જે મેં તમને લખાયું હતું પાર્ટ 1માં. તો આજે આપણે એને સ્વાધ્યાય પોથીમાં ફરી જોઈશું. એમાં પહેલું છે કાન સે, એટલે કાનથી આપણે શું કામ કરી શકીએ છીએ? તો અહીંયા જવાબમાં જોઈશું, તેમાં જવાબમાં આવશે ગાના સુનતે હે. આપણે કાનથી સાંભળી શકીએ છીએ તો જવાબમાં શું છે? ગાના સુનતે હે. તો આપણે અહીંયા લખીશું ગાના સુનતે હે. અહીંયા બેમનો જે ઓપ્શન આપ્યો છે જવાબમાં તે આવશે ગાના સુનતે હે. આંખ સે ખાલી જગ્યા કરતે હે, આંખોથી આપણે શું કામ કરીએ છીએ? તો અહીંયા ઓપ્શન બીમાં એના જવાબ આપ્યા છે. તેમાંથી શું આવશે આંખ સે? પહેલું છે ફિલ્મ દેખતે હે, આપણે આંખોથી પિક્ચર જોઈ શકીએ છીએ. ત્રીજું નાક સે, નાકથી શું કામ કરી શકીએ છીએ? તો અહીં ઓપ્શનમાં જોઈશું ફૂલ સૂંઘતે હે, આપણે નાકથી ફૂલ સૂંઘી શકીએ છીએ. પેર સે, તો અહીં જોઈશું તો આપણે પેર સે શું કરી શકીએ છીએ? ચલતે હે, પેરથી ચાલી શકીએ છીએ. હાથો સે, હાથો સે શું કરી શકીએ છીએ? તો બલ્લા ઘુમા શકતે હે, બલ્લા એટલે બેટ, બેટ ફેરવી શકીએ છીએ. દાંતો સે, દાંતોથી આપણે શું કરી શકીએ છીએ? ખાના ચબાતે હે, એટલે ખાવાનું ચાવી શકીએ છીએ. મોહ સે ખાલી જગ્યા કરતે હે, આપણે મોઢાથી શું કરીએ છીએ? ગાના ગાતે હે, આપણે ગીત ગાઈ શકીએ છીએ. એટલે જવાબમાં આવશે ગાના ગાતે હે. આગળ જોઈશું પ્રશ્ન 9. નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોષ કે ક્રમ મેં લિખીએ. અહીંયા શબ્દ આપેલા છે તેને શબ્દકોષ એટલે કક્કાવારી પ્રમાણે શબ્દકોષમાં ગોઠવવાના રહેશે. તેમાં પહેલું છે એનો જવાબમાં પહેલું આવશે અંગૂર. શબ્દકોષમાં સૌથી પહેલો આવશે અમ. આપણે ગ્રામરમાં વ્યાકરણમાં વ્યંજન અને સ્વર આવે છે એ સ્વરમાં સૌથી પહેલું શું આવે છે? અમ. અ પછી આવશે અ, તો અમાંથી આવશે અક્કલ. પછી આવશે આ, તો આથી આવશે આમ. પછી વ્યંજન શરૂ થાય છે તો વ્યંજનમાં સૌથી પહેલું આવશે કોયલ. પછી આવશે દુપટ્ટા. પછી આવશે પપીતા. કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાનું રહેશે. પ્રશ્ન 2માં તો એમાં સૌથી પહેલું આવશે ખંભા, ખરલ, ખાડી, ખાના, ખુલા, ખોપડી. પછી પ્રશ્ન 3 એમાં પહેલું આવશે ઇકઠ્ઠા, ગંદકી, ગલી, દોષ, મોહલ્લા અને છેલ્લું આવશે સ્વચ્છતા. આટલે સુધી આવશે. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે
નેક્સ્ટ પાર્ટમાં પ્રશ્ન 10 જોઈશું. આજનું હોમવર્ક સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 થી પ્રશ્ન 9 સુધી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. અને જેને પણ પાર્ટ 1-2માં હોમવર્ક આપ્યું હતું તે બાકી હોય તે પૂર્ણ કરી લેવું, અને જે સવાલ જવાબ ન ફાયા હોય તે સ્વાધ્યાય પોથીમાં, અહીંયા મેં જ્યારે ચલાવતી વખતે કીધું કે એમાં સવાલ જવાબ આપેલા છે, તો એમાંથી જોઈને વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરે લખવા. આવજો વિદ્યાર્થી મિત્રો.